सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચિત્રનું સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે બાલઘનશ્યામ એમને ઘરનો ત્યાગ કરીને નીલકંઠ નામ ધારણ કર્યું છે વરણીનો વેશ ધારણ કર્યો છે જંગલની અંદર પ્રભુ નીકળ્યા છે પ્રથમ દિવસે પાર્ષદોની સાથે મહારાજ વાર્તાલાપ કરે છે અને પાર્ષદોને છેલ્લે મહારાજ એમ કહે છે કે મોટા ક્યારેય પણ પોતાની મોટાઈ કોઈને બતાવતા નથી પરંતુ મોટાની મોટાઈ આપોઆપ પ્રગટ થતી હોય છે હીરો ક્યારેય પોતાનું મૂલ કહેતો નથી પરંતુ હીરાની કિંમત સાચો ઝવેરી જાણી જાય છે એવી બધી મહારાજે અંતદ્રષ્ટિની ઘણી વાતો કરી પાર્ષદો વિદાય થયા ત્યાંથી આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર બીજું તરંગાઠ मुक्तानन्दमुनि कहत हे सुनहनुरूप बुद्धिवंत अलौकिक हरे चरित्रयः कहतन आवतयन्त अलौकिक हरे चरित्रयः कहतन आवतयन्त श्रीहरिनिशि एकरहि करा સવાર અવિનાશ દેવ અર્ચન કરે ચલત હે મુક્તાનંદ સ્વામીએ કીધું હે ઉત્તમ રાજા તમે સાંભળો હરિના જે દિવ્ય ચરિત્ર છે તેનો કહે પાર પામી શકાય તેમ નથી શ્રીહરિ એક રાત રોકાતા અવિનાશી સવારે ઊઠી સ્નાન અને દેવ પૂજા આદિ કરે તેટલા સમયમાં તો અજવાળું થઈ ગયું હોય પછી ચાલતા થતા ઘણા દિવસો વ્યતીત થયા છે સ્વામીએ ટૂંકમાં મહારાજનું સ્વભાવ મહારાજની દિનચર્યા કીધી કે મહારાજ કોઈ પણ સ્થાનમાં એક રાત રોકાતા તરત જ ત્યાંથી ચાલતા થઈ જતા મહારાજ સવારમાં જાગીને પોતાની દિનચર્યા પૂજા પાઠ આદિ કરે ત્યાં સૂર્યોદય થઈ ગયો હોય અને તરત જ મહારાજ ત્યાંથી ચાલતા થઈ જતા અવિનાશી સવારે ઉઠીને સ્નાન દેવ પૂજા કરે અજવાળું થઈ ગયું હોય પછી ચાલતા થતા ખૂબ જ દર્શન કર્યા જેવો સુંદર વર્ની વેશ હતો મુક્તાનંદ સ્વામી અંતરમાં જોતા જાય છે ઉત્તમ રાજાને કહે છે હે રાજન એ નીલકંઠ વર્ણિના દર્શન કરવાનો લાગ જેને મળી ગયો લાભ જેને મળી ગયો એના મોટા ભાગ્ય છે મસ્તક ઉપર અતિશય સુંદર કેશ હતા તેજથી અતિ ઝગમગ ઝગમગ ચમકતા હતા આકાશમાં ઘાટા વાદળા છાઈ ગયા હતા ધીમે ધીમે વરસાદ વરસતો હતો લોક ચિત્તા ચિત્ત આકર્ષક મૂર્તિ એવા વરની પાંચ કોષ ચાલીને રોકાઈ ગયા ઝીણી ઝીણી વરસાદની બુંદો પડે મહારાજના ચળકતા કેશ અને જીની બુંદોની અંદર મહારાજ ચાલ્યા જાય જંગલની અંદર ઉઘાડા પગે આ મુક્તાનંદ સ્વામીના વર્ણનની સાથે સાથે આપણે આપણા હૃદયમાં આવું ધ્યાન કરવાનું છે પાંચ કોષ મહારાજ ચાલ્યા પાંચ કોષ સુધી ધીરો ધીરો વરસાદ પડે અને મહારાજ ચાલ્યા જાય નિષ્કુળાન સ્વામીએ શાંતિ પાઠના પાંચ પ્રકરણ કહેવાય પ્રકરણ ઓગણત્રીસથી પ્રકરણ તેત્રીસ ભક્ત ચિંતામણીના જેને શાંતિ પાઠ કહેવાય છે મોટા મોટા સદગુરુ સંતોનો મત છે કે જ્યારે જીવનમાં કોઈ અશાંતિ વર્તતી હોય ત્યારે શાંતિ પ્રકરણો શ્રીજી મહારાજનું વન વિચરણની લીલાઓ પ્રકરણ ઓગણત્રીસથી પ્રકરણ તેત્રીસ સુધી એમાં નિષ્કુળન સ્વામી લખે છે ત્યાર પછી જે વાર્તા કહું તે શ્યામ સુજાન ત્યાગ વૈરાગ્ય જ નાથના તેના શિયા કરું હું વખાન ભૂલે પણ નિજ દેહને માને નહીં પોતાનું રૂપ મહારાજનો ત્યાગ વૈરાગ્ય એવો હતો ઉગાડા પગે ઝરમર ઝરમર વરસાદની અંદર ભગવાન ચાલતા થયા ત્યાંથી લોધેશ્વર ગામ આવ્યા લોધેશ્વર ગામ છે ત્યાં આગળ શિવજીનું એક મંદિર છે એ લોધેશ્વર નામે શિવાલય હતું ત્યાં ભક્તજન મનોરંજન કરનારાને પ્ર અને પ્રતિપાલક દયાળુ શ્રીહરિએ લોધેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યાં પાસે જ લોધેશ્વર નામે એક સરોવર હતું તેમાં બારે માસ અખંડ પાણી ભર્યું રહેતું તેમાં અપાર નરનારી લોકો નાહતા હતા શ્રીહરિ જઈને તે સરોવરમાં નાયા મહારાજ પણ લોધેશ્વર શિવાલયની બાજુમાં લોધેશ્વર સરોવર છે એમાં મહારાજ નાયા છે સરોવરને કિનારે અનેક વૃક્ષ હતા તેને લીધે તે સરોવર ઘણું શોભતું હતું ત્યાં એક સુંદર ધર્મશાળા હતી શ્રીહરિએ તેમાં ઉતારો કર્યો મહારાજ લોધેશ્વર મહાદેવના દર્શન કરીને સ્નાન કરીને ધર્મશાળામાં ઉતર્યા ત્યાંના જે ભાવિક લોકો હતા એ આવ્યા એમણે વર્ણીને આસન કરી આપ્યું પછી સીધું લાવી આપ્યું પછી તેમાંથી રસોઈ બનાવી અને તેનો થાળ ઠાકોરજીને ધરાવ્યો પહેલાં તો જ્યારે આ બધા લોકોએ વર્ણીને જોયા ત્યારે આશ્ચર્ય થયું છે કે આપણે આજ સુધી ઘણા ત્યાગી અને વૈરાગ્યોને જોયા છે પરંતુ આવા તેજસ્વી આવું શાંતિ જેને જોતા જ શાંતિ થઈ જાય જેમાં ચિત્તનું આકર્ષણ થઈ જાય જેમાં સહેજે સહેજે આપણી વૃત્તિઓ તણાઈ જાય જેના દર્શન કરતાની સાથે ઇન્દ્રિયોને અંતઃકરણ શાંત થઈ જાય એવા તો આજ સુધી કોઈ તપસ્વી જોયા નથી એક તો મહારાજની અગિયાર વર્ષની કુમળી ઉંમર એમાં મહારાજનું સૌમ્ય સ્વરૂપ એમાંય નીલકંઠ વેશ એટલે મહારાજના તિલ ચિહ્નો પણ શરીર ઉપર જે હતા ને એવાને એવા દેખાતા મહારાજની ત્રિવળી જે પેટમાં પડતી ને એ લોકોને દેખાતી મહારાજના ગાલમાં જે ખાડા પડતા હસતા એ બધાઈને દેખાતા મહારાજની જે નમની નાસિકા એ બધાઈને દેખાતી અને મહારાજ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને પદ્માસનવાળીને ધ્યાનમાં બેઠેલા લોકો જ્યારે અનાજ લઈને આવ્યા ત્યારે વર્નીએ કીધું હું અનતો જમતો જ નથી ફળ ફ્રૂટ હું લઈશ કારણ કે ભગવાનની રૂચિ વધારે ફળ ફૂટ ફળ અને દૂધ એવું સાદા આહારની હતી આપણે તો વનમાં ગયા હોય ને તોય પાણીપુરીના મસાલા પાઉભાજીના મસાલા ડાબેલીના મસાલા લઈને જઈએ યાત્રામાં પણ હા અમારે માનસરોળની યાત્રામાં ગયા તે માનસરોળના કિનારે ઓલો બધા ત્યાં પેલા રસોયા એ બાજુના હોય નેપાળ બાજુના તે રસોઈ એ લોકો બનાવે એટલે હરિભક્તોને આમ પછી જેમ તેમ કરીને ત્યાગ વૈરાગની જેમ જમ્યા પણ પછી છેલ્લે દી તો હરિભક્તો સરોવરના કિનારે હા તપ ત્યાગને વૈરાગ્યની ભૂમિ શિવજીનું કૈલાસ ધામ જ્યાં આવા વૈરાગી યોગી શિવજી રે ત્યાં હરિભક્તો કે મરચાંના ભજીયા જમવા છે ને અમે બનાવશું કરો વાત માન સરોવરના કિનારે મરચાંના ભજીયા હરિભક્તોએ બનાવ્યા અમે સંતોએ કીધું અમારો હું વાંક અમે ચૂલો પ્રગટાવ્યો શ્રીજી મહારાજના ત્યાગ વૈરાગ્ય અને આપણી વાત માટે આપણું સાધને કરીને ક્યારેય પૂરું થાય એવું નથી આપણે તો કૃપાથી પૂરું થાય હે મહારાજ તમારા ત્યાગ વૈરાગ્યની વાતો કરીએ સાંભળીએ એમાંથી થોડીક લઈ શકીએ થોડુંક એ માર્ગે આપણે ચાલી શકીએ આપણે તો એકાદશીનો ઉપવાસ કરીએ અને બારસને દિવસે હવારથી દસ જાતની આઈટમ લઈને પારના કરીએ ત્યારે આપણી એકાદશી પૂરી થાય આપણો ત્યાગ કદાચ રહે તો એક દી રહે પણ બીજે દી તો એ ત્યાગનો ભૂકો બોલી જાય શ્રીજી મહારાજનું એવું નથી શ્રીજી મહારાજનો એક સરખો ત્યાગ છે એક સરખો સમાન આપણા ત્યાગના તરંગો આમ છે આપણા ગ્રાફ આવા છે સમજ્યા ને કાલે એકાદશી હોય તો આજે દસમથી એનો વેધ આપણે કેટલો બે દસમને દી હાંજે પાંચ પ્રકારની આઈટમ જમવી પડે પેટ ભરીને જમવું પડે કેમ કાલે ઉપવાસ છે એકાદશીનો એકાદશીની જેવી રાત ગઈ અને બારસ નદી હવારમાં અટપારો પટપારો મારા પછી તારો વારો ભાગ એ જલ્દી ગરમ ગરમ ભજીયા હા ગઈકાલનો ઉપવાસ છે હા શીરો તો જોશે જ મરચું તો તળજો જ છું હમણાં બસ આ પૂજા હંકેલી સમજો લો ભગવાન કહેવા શું આપણા ત્યાગ વૈરાગની વાતો કરવી આપણે તો બસ મહારાજના ત્યાગને વંદન કરીએ આપણા ત્યાગને ક્યાંય લખાવા જેવો આપણો ગ્રીનિશ બુકમાં લખાય એવો ત્યાગ વૈરાગ હોય સમજાય ને વર્લ્ડની બુકમાં લખાય એવું છે વર્નીએ પછી હરિભક્તો પેલા જે આવેલા ને આજુબાજુના મોમુક્ષુ લોકો એ બધા કે અમારું કાંઈક તો જમો ત્યારે વર્નીએ રસોઈ કરી અને રસોઈ કરી અને પછી અલગ અલગ બધી બધી ઘણી બધી જાતની આઈટમો વર્ણિને બધું જ આવડે મહારાજને બધું જ આવડે બધું બનાવ્યું શીરો ભજીયા પૂરી હા આપણે ત્યાગ વૈરાગ રાખવા ભગવાનને નહીં અહીં આગળ સંતો ઘનશ્યામ મહારાજને ઘીમાં પૂરી બનાવે રોજ હાંજે મહારાજને ઘીમાં જ તળેલી ઘીના મોહનની જ પૂરી બને પણ સંતો આ મહારાજને પ્રતિષ્ઠા થઈને કેટલા દિવસો ને કેટલા મહિનાઓ થયા એમાં આપણી ઓગસ્ટમાં પ્રતિષ્ઠા થઈ ત્યારથી માંડીને અત્યારે આ વરસ હમણાં પૂરું થઈ જશે એ વરસના બાર મહિનામાં ત્રણસો પાંસઠ દિવસમાં સંતો કદાચ વીસ દિવસ પણ ઘીની પૂરી નહીં જમ્યા હોય ટોટલ પણ કદાચ જ્યારે જમ્યા હશે ત્યારે એક એક બબ્બે ક્યાંક પ્રસાદીની આગ્રહપૂર્વક પીરસી હોય તો લે નહી તો હરિભક્તોને દઈ દે ખબર છે રોજ આવવા વાળાને તો જાતે ત્યાગ કરવું પડે આવે તો ઘણું ગુણાદિત્યાનંદ સ્વામી કે પગમાં જોડા પહેરવા પડે આખી પૃથ્વી મઢાઈ નહીં પદાર્થોના તો દિવસે દિવસે ઢગલા થાશે અમારે આગળ આમ તમે એક થશે અખરોટ ને બદામ ને કાજુ ને પિસ્તા ને દ્રાક્ષ ને અંજીર બધું વેરાય હેઠું આમ ડબ્બો ખોલો ત્યાં ઘનશ્યામ મહારાજ હોય એટલે બે મિષ્ટાન હોય બે ફરસાણ હોય બધું પડ્યું જ પણ એનો અર્થ એ નથી કે ભોગવવા માંડવું જોડા પહેરવા પડે પગમાં હોય એટલું ભોગવવું નહીં અમને ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે ગ્રહસને સ્ત્રી ભેગા બ્રહ્મચર્ય અઘરું અને સાધુને ભોજન ભેગા ત્યાગ રાખવો અઘરો કારણ કે અમે હાવ નવરા આખો દી જે આઈટમને જેવું બનાવવું એવું ભગવાનના નામે બને અને લેર થાય પણ ત્યાગ રાખવો પડે તો જ બધું હરખું રહે તો આ કથા કરવા નવરા થાય સાધુને એ તો ના થાય હા બીજું થાય બાકી મહારાજે બધી વસ્તુઓ બનાવી અને પછી મહારાજ કેવી રીતે જમ્યા એ આધાર સ્વામી લખે છે આપે જે મેલાઈ ભોજન નહીં જે વતનાઈ આપે ત્યાગે કે રખ તે આપે ત્યાગે કે रखत हेरे त्याग में आप कुवती प्रीति त्याग में आप कुवती प्रीति आपे जत एकवारा जैस मिलत त्यू करत गुदारा सुवत भूमि हा सुवत भूमि ओ परतेहा मृग चमर बिछावत एहा मृग चमर बिवत एहा ताबिन दूजो कछु न बिावे रीत सदार हावे સદા ત્યાગ પર પરોચી અપારા સદા ત્યાગ પર રોચી અપારા દેહ કે કબોન રખત સંભારા દેહ કે કબોન રખત સંભાર પછી સ્વયં તે પ્રસાદીને મેળવીને જમ્યા એક પાત્રમાં લઈ અને બધું ભેગું કરી દીધું ભેગું કરીને જમ્યા અલગ અલગ વસ્તુઓને જમતા નહીં આ એક સાધુની રીત છે નિષ્વાદી વર્તમાનની અંદર શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરેલી છે બધું જ એક પાત્રમાં લઈ ભેગું કરી એને જમી જવું સંતોની રીત છે પોતે ત્યાગીની રીત રાખતા તેમને ત્યાગમાં ઘણો પ્રેમ હતો સ્વયં દિવસમાં એકવાર જમતા જે મળે તેનાથી ગુજરાન કરતા ખુલ્લી જમીન ઉપર મૃત ચર્મ બિછાવીને તેના ઉપર સૂતા વાહ શું ભગવાન સ્વામિનારાયણનું જીવન છે શું એની ખુમારી છે શું એનો ત્યાગ છે શું એનો વૈરાગ્ય છે શ્રીજી મહારાજ વડતાલ પ્રકરણનું સોળમું વચનામૃત એની અંદર કેટલાક શાસ્ત્રીઓ આવ્યા વડોદરાના ને મહારાજને કે પ્રભુ તમે જો મોટા મોટા માણસને સમાધિ કરાવોને ચમત્કાર જણાવો ને તો બહુ સમાસ થાય આ તમે નાના નાના માણસોને સમાધિ કરાવોને ચમત્કાર બતાવો છો એના કરતાં મોટા મોટા રાજાઓને બતાવો ને અને ત્યારે શ્રીજી મહારાજ કે રાજાને ધનનો ને રાજ્યનો મધ હોય અને અમારે તો ત્યાગ અને ભક્તિનો મધ છે અમારે ત્યાગને ભક્તિનો મધ અને રાજાને રાજ્ય અને ધનનો મધ કોઈ કોઈને નમી દે એમ નથી મહારાજ કે રાજા રાજી થાય તો એ રાજ્ય આપે ને ધન આપે પણ એની તો અમારા મનમાં લાલચ નથી અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી એના કારણે ભગવાન સ્વામિનારાયણની આ ખુમારી છે ભગવાન સ્વામિનારાયણ મને અને તમને એમ શીખવાડે છે કે જીવનની અંદર ત્યાગ આવશ્યક છે ત્યાગ જોઈએ જ ચાહે હું ત્યાગી હો ચાહે તમે ગ્રહસ્થ હો પણ જીવનમાં જેટલો ત્યાગ એટલું જ સુખ ત્યાગ એટલું જ સુખ ના ત્યક્તવા સુખમાં આપનોતી ના ત્યક્તવા વિંદ તે પરમ ના ત્યક્ત્વા ચા ભયશે તે ત્યક્તવા સર્વ સુખી ભવ ભગવાન શ્રીહરિને સુવા માટે જમીન ઉપર મૃગચર્મ છે અને ઓઢવા માટે ઉપર આકાશ આકાશ છે છે ખુલ્લા આસમાનની નીચે જંગલની અંદર એ મારા તમારા પીવુડા નીલકંઠ વરની સૂતા હશે ત્યાં સૂતા સૂતા આકાશ બાજુ જોતા જોતા હું તમે ક્યાંય લક ચોરાસીમાં ભટકતા હોઈશું ત્યાં નજર કરતા હશે કે આટલા જીવાત્માઓને મારે ભવિષ્યમાં મળી મારા ધામને પમાડવા છે કેવી છટા હશે મહારાજની ધ્યાન કરવા જેવું છે કે મહારાજ જંગલની અંદર ખુલ્લા આકાશની અંદર મહારાજ જમીન ઉપર સૂતા છે ત્યાગની અદાથી જે અત્યારે સોનાના દાગીનાઓ પહેરતા થોડા દિવસ પહેલા જેની પાછળ આખું અયોધ્યા ગાંડું થઈને ફરતું જેને એક મિનિટ પણ અયોધ્યાવાસીઓ મૂકતા નહીં એ નીલકંઠ વર્ની આજે એક પણ મનુષ્ય પોતાની પાસે ન હોય અને મસ્તીથી રહે છે મહારાજ કે સુખી થઈ ગયા ન્યા તત્વ ના ત્યક્તા સુખમ આપનોતી ત્યાગ વિના સુખ નથી ત્યાગ વિના પરમાત્મા પણ મળતા નથી ત્યાગ વિના નિર્ભયપણે ક્યારેય ઊંઘ થઈ શકતી નથી અને એટલે જ કે છે ત્યક્વ સુખી ભવ જો તારે સુખી થવું હોય તો ત્યાગ કરતા શીખ જીવનમાં જેને ત્યાગ છે ને એ બહુ સુખી છે બહુ સુખી છે સાદું ભોજન સાદું જીવન બેયમાં ત્યાગ જોઈએ જેનું સાદું ભોજન છે અને જેનું સાદું જીવન છે એના જીવનની અંદર દુઃખ નહીં હોય એના જીવનની અંદર પ્રોબ્લેમ ઓછામાં ઓછા હશે આપણને બધાને પ્રોબ્લેમ થવા લાગ્યા કોલેસ્ટ્રોલના આપણને પ્રોબ્લેમ થવા માંડ્યા ડાયાબિટીસના આપણને પ્રોબ્લેમ થવા માંડ્યા શરીરના જેટલા પ્રોબ્લેમ છે આટલા સારા દેશમાં રહેવા છતાંય આટલી સગવડો વચ્ચે આટલા શુદ્ધ હવામાનમાં રહેવા છતાંય શુદ્ધ ખાવા પીવાનું મળવા છતાંય પ્રોબ્લેમ સાના છે કારણ કે આપણું સાદું ભોજન નથી આપણો સાદો સાદું જીવન નથી સાદું જીવન અને સાદું ભોજન બને એટલે વ્યક્તિ સુખી થઈ જાય ગુણાદિતાનંદ સ્વામી કે પાંચ વાના અવશ્ય જોઈએ પાંચ વાના વિના ન ચાલે એમાં અન્ન જળ વસ્ત્ર નિંદ્રા અને સ્વાદ મધ્યે મીઠું આ પાંચ વસ્તુ વિના સ્વામી કે ન ચાલે જોઈએ અનાજ જોઈએ જળ જોઈએ વસ્ત્ર જોઈએ ઊંઘ પણ જોઈએ અને સ્વાદ મધ્ય મીઠું જોઈએ પ્રકરણ ત્રીજાની ત્રીજી વાત છે સ્વામીની સ્વામી કે આ વિના તો સર્વે ફેલ છે બાકી બધું જેટલું થાય છે એ મોટા સાધુની દ્રષ્ટિએ ફેલ છે બધા અને ફેલમાંથી જ બધા જ દુઃખ ઉત્પન્ન થાય છે માટે જીવનમાં ત્યાગ મહારાજને અતિ સેવાલો છે અતિ સેવાલો મોટા મોટા સદગુરુ સંતો હતા એ પણ ત્યાગવાળા હતા ત્યાગવાળા નાવલીની અંદર નાવલી ગામમાં કશ્યાભાઈ જે અક્ષરધામના મુક્ત હતા અદ્વૈતવાદીનો એમને સંગ થયો અદ્વૈત સિદ્ધાંતને માનવાવાળા થયા અને પછીથી જ્યારે કુસંગ લાગ્યો છે લગભગ સંવત ઓગણીસો ને સોળની સાલ છે અને ત્યારે નાવલી ગામની અંદર આત્માનંદ સ્વામી રઘુવીરજી મહારાજ તો હાજર હતા આવવાના હતા પણ આત્માનંદ સ્વામી હતા આનંદાનંદ સ્વામી હતા પવિત્રાનંદ સ્વામી હતા સુકાનંદ સ્વામી હતા આ બધા સંતો શ્રીજી મહારાજ ધામમાં સીધાવ્યા પછી ઓગણીસો ને સોળની સાલ એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ ધામમાં જતા રહ્યા છે પણ આ નંદ સંતો અમુક અમુક ગુણાતીતાનંદ સ્વામી આવા પાંચ સાત સંતો હજુ નંદ સંતો એ ત્યાં મોટા મોટા સંતો હજુ હતા પૃથ્વી ઉપર એમાં રઘુવીરજી મહારાજ આવ્યા સામયું થયું રઘુવીરજી મહારાજ બેઠા ગાદીએ અને પછી સવારની અંદર બે ચાર દિવસ રોકાવાનું હતું કારણ કે કશ્યાભાઈને સત્સંગ થઈ ગયો પાછો મહારાજને સ્વીકાર્યા પાછા સંપ્રદાયમાં આવી ગયા કુસંગ લાગી ગયો તો એ નીકળી ગયો ભગવદાનંદ સ્વામીના સંપર્કથી હવે હવારમાં કોક સાધુ કીર્તન આવલી લઈને કીર્તન ગાતા હતા કીર્તનની એક એ જમાનામાં તો પેલા ચોપડીઓ બનાવી લે ને હસ્તલિખિત એવી હતી અને એની ઉપર રેશમી કપડાની પાટી બહુ સુંદર રેશમી આમ અલગ અલગ ડિઝાઇનની કરેલી એટલે એ આત્માનંદ સ્વામીએ જોઈ અને આત્માનંદ સ્વામી એટલે ધર્મનિષ્ઠ પુરુષ આત્માનંદ સ્વામી તરત કે તરત જ બૂમ પાડી અનિડો આ સંપ્રદાયની અંદર હજુ તો ભગવાન સ્વામીને મળેલા અમે બેઠા છીએ અને ત્યાં આ કુસંગ આવી ગયો તમે વિચારો પુસ્તક ઉપર ચડાવેલું રેશમી સુંદર કાપડ પણ જે સાધુને ત્યાગ અને વૈરાગ્યમાં બાદ કરતું એ સાધુની નજર ક્યાં પહોંચેલી હશે પુસ્તક ઉપર ચડાવેલું રેશમી કાપડ હરીલા મૃતની અંદર આ કથા લખેલી છે વિહારીલાલજી મહારાજે આત્માનંદ સ્વામી બૂમ પાડવા લાગ્યા આત્માનંદ સ્વામી કે આ ચાલે જ નહીં આપણે મહારાજને મળેલા છે એવા સદગુરુઓ બેઠા છીએ અને જો આ બગાડ સંપ્રદાયમાં આવશે તો આ તો માયા ભાગ ભજવે છે ભવિષ્યમાં માયા શું નહીં કરે રઘુવીરજી મહારાજને કે તમે ભગવાનના દીકરા છો તમને ભગવાને ગાદીએ બેસાડ્યા છે તમે આનો નિવેડો લાવો મહારાજ શ્રી કે તમે મોટા સદગુરુ સંતો છો નક્કી કરો શું કરવું છે ત્યારે સંતોએ નક્કી કર્યું જેટલા સંતોની કીર્તનની બુક હોય વચનામૃતની પ્રત હોય બીજી પ્રતો હોય બધી પ્રતો લાવો બધી પ્રતો મગાવી અને જેટલા ઉપર રેશમી પાટી હતી ને બધીનો તો ઢગલો મોટો થયો એ કાંઈ થોડું રે ઢગલો મોટો થયો અને એને આત્માનંદ સ્વામી કે હળગાવી દો હળગાવી દીધો બોલો પુસ્તક ઉપર ચડાવેલું રેશમી કાપડ એને પણ એ સંતો એ યુગમાં ત્યાગ અને વૈરાગ્યમાં બાદરૂપ માનતા આટલો ત્યાગ એ સદગુરુ સંતોમાં હતો ને ત્યારે આ સંપ્રદાયના પાયા નખાના છે કોઈ પણ કાર્ય જે કંઈ દેખાય છે એની અંદર અતિશય ત્યાગ અતિશય ત્યાગ આજે હંમેશા કોઈ પણ પ્રસંગને સમય એને હંમેશા મુલવો હવે આ રેશમી પાર્ટીનું દ્રષ્ટાંત તમે આજ આજ ગ્રહણ કરવા જાઓ તો આજ ન થાય આજે યુગ આખો બદલાઈ ગયો આજના ત્યાગ વૈરાગ્ય જુદી રીતના હોય આજે આવા દેશમાં મોટો થયેલો છોકરો હોય કે જે કોમ્પ્યુટરો ચલાવતા હોય આપણા દેશમાં હોય કોમ્પ્યુટરો ચલાવતા હોય કોલેજના પગથિયાઓ ચડેલા હોય એવા છોકરાઓ સંસારનો ત્યાગ કરીને સાદડી ઉપર બેસીને ભગવાનનું ભજન કરે ને એ આજના યુગનો ત્યાગ વૈરાગ કહેવાય એ આજના યુગનો કહેવાય પછી એને લખવા માટે સારી પેન તમે જુઓ કાન પાસે પેન છે અને પછી એ જોવા જાવ તો ક્યારેય મેળ ના પડે ઘણા નાવી ટેવ હોય આજે વિષય નથી પણ બે મિનિટ કહી દઉં ઘણાને એવી ટેવ હોય કે એ આવું ચરિત્ર વાંચ્યું શાસ્ત્રમાંથી પછી ગોતે કે જો આવું હતું અને આજે સાધુ તો મોબાઈલ રાખે છે પહેલાં તો મોબાઈલ નહોતો પહેલાં તો મોબાઈલના કેટલાક એવા એવા જળવાદી એવા સત્સંગમાં હતા એટલો બધો મોબાઈલનો હા બગાડ ચોક્કસ છે હું એનું પ્રતિપાદન નથી કરતો કોઈ સાધન કોઈ સાધનનું પ્રતિપાદન નથી કરતો પરંતુ યુગ પ્રમાણે સમજ શકતી નહીં એનો વિરોધ ચોક્કસ કરું છું સાધન છે ઇન્ટરનેટ છે એ નુકસાનકારક સોઘનું છે પણ એનો ઉપયોગ કરતા આવડે તો અક્ષર ધામની બધી જ સમજણ ઇન્ટરનેટથી મળી જાય તમને ઘેર બેઠા ગઈકાલે જ એક હરિભગત બીમાર હતા એની ખબર લેવા ગયા હોસ્પિટલની અંદર તેના કોમ્પ્યુટરની અંદર એ બધા અલગ અલગ મહારાજના લીલા ચરિત્રોના પોસ્ટ ચાલે ધૂન ચાલે બધું ચાલે મેં કીધું આ કેવી રીતે સમય ઇન્ટરનેટ હોય ને કથાએ રોજ સાંભળું છું અહીં આરતીના દર્શનય કરું છું આમાં આશિતભાઈના ફાધર બીમાર હતા અને અમે દવાખાને ખબર લેવા ગયા ત્યાં કોમ્પ્યુટરમાં કે કથા બધી સંભળાય બેઠા જ કથા સંભળાય કેટલું કામનું આજથી વર્ષો પહેલાં દર્દી થયા હોઈએ તો કોઈ વાત કરવાવાળો ના હોય ભજન કેમ કરવું અને આજ આ યુગમાં ઇન્ટરનેટ દ્વારા હોસ્પિટલની અંદર છેલ્લા શ્વાસ ગનતો વ્યક્તિ લાઈવ ભગવાનના દર્શન કરી શકે આરતીના દર્શન કરી શકે સાધુની કથા સાંભળી શકે ઇન્ટરનેટથી થાય અને કરોડ જન્મ ઊભા કરવા છે એ ઇન્ટરનેટથી થાય બે થાય ઇન્ટરનેટનો વિરોધ કરવાની જરૂર નથી ઇન્ટરનેટનો દુરુપયોગ કરવો એનો વિરોધ કરવાની જરૂર છે દુરુપયોગ ના થવો જોઈએ એટલે આજના ત્યાગ વૈરાગ્યને આજની રીતે મૂલવવા પડે આજના યુગ પ્રમાણે મૂલવવા પડે એ જમાનાની અંદર જે સંતો આવતા એ સુક્રિયા ક્રિયા કરતાં કરતાં આવડતા ગામડામાં ખેતી કરતા હોય હળ ચલાવતા હોય અને ત્યાંથી સાદું થયેલા હોય અને આજ કોઈ કોમ્પ્યુટર ચલાવતો સાદું થયેલો હોય હવે બેને તમે મૂલવવા જાઓ ના થાય એ મુલવતા પહેલા આપણા આ પરિવારોમાં તો બધા બહુ સમજણવાળા હોય પણ ઘણી વખત કોઈ બીજા સાંભળતા હોય ને તો એના માટે કહું એ મુલવવા કરતા પહેલા એમ કે દાદા ખાચર ને પર્વતભાઈ જેવા હતા એના જેવા જીવન હતા એમાં જેટલા ત્યાગ વૈરાગ હતા શિવલાલ શેઠને પોતાની સાડી ઘરમાં આવે ને ખબર ના હોય બે ચાર મહિના રહેતો હોય એવું આપડું કેટલું દસ આપણે જેવા શિવલાલ છીએ આજના યુગમાં અને આપણે જેવા પરવબેન દાદા ખાચર છીએ ને એવું આપણું કલ્યાણ કરે એવા મુખાનંદ ગોપાલ અત્યારે આ યુગમાં ત્યાગ વૈરાગવાળા છે શ્રીજી મહારાજ ત્યાગ અને વૈરાગ્યની રૂચિવાળા હતા મહારાજે બધું ભેડું કર્યું પછી સ્વયં તે પ્રસાદી મેળવીને જમ્યા અલગ અલગ વસ્તુઓને જમતા નહીં પોતે ત્યાગીની રીત રાખતા તેમને ત્યાગમાં ઘણો પ્રેમ હતો સ્વયં દિવસમાં એકવાર જમતા એ સિવાય મહારાજ જમીન ઉપર મૃત ચર્મ બિછાવીને તેના ઉપર સુતા એ સિવાય બીજું પાથરતા નહીં આવી તેમની હંમેશાની રીત હતી તેમને નિરંતર ત્યાગમાં જ અપાર રૂચિ હતી ક્યારેય દેહની સંભાળ રાખતા નહીં વરની સ્વયં ત્યાગીની એક શુભ રીત માનીને જાણી જોઈને દેહનો અનાદર રાખતા જાણી જોઈને દેહને દમતા અને મનમાં અપાર વૈરાગ્ય રાખતા કોઈ પાસેથી કોઈ પણ વસ્તુ માગીને લેતા નહીં કોને માગવું પડે જે ત્યાગવાળો હોય એ તો છોડવા તૈયાર હોય ગોપાળાન સ્વામી વાતોમાં કે સૌથી સુખી કોણ તો કે જેને કાંઈ જોઈએ જ નહીં એ સૌથી સુખી કશું જ ના જોઈએ પાંચ વસ્તુ આ સ્વામીએ કીધી એટલી જોઈએ બાકી બીજું કાંઈ ના જોઈએ સદા સુખી આટલું મળી જ રહે ભગવાન સ્વામિનારાયણનો જે થાય એને અન્ન જળ વસ્ત્ર નિંદ્રા અને સ્વાદ મધ્ય મીઠું આટલું તો ભગવાન સ્વામિનારાયણ આકાશ ફાડીને આપે કાંઈ ના કરે ને પલાઠીવાળીને બેઠો રેણ સોમ્ય સોમ્ય કરે ને તો આ પાંચ વસ્તુ ભગવાન કરે પણ આપણે તો એ પાંચ સિવાય ઘણું જોઈએ ને ઘણું બધું જોઈએ એટલે પછી ભગવાન કે આવે મત હતું પણ ત્યાગની રૂચિ અવશ્ય જોઈએ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો ઘણીક વખત ગ્રહસ્થ આશ્રમના ભક્તો એવું સ્ટેટમેન્ટ કરી નાખે કે ત્યાગ તો સાધુન રાખવાનો અમારે શું ત્યાગ તો સાધુને રાખવાનો અમારે શું ના તમારે પણ રાખવો જોઈએ સંયમ એ એના પાઠ તો અમારે પણ શીખવાના છે અમારું તો એ જીવન છે સંયમ એ તો અમારું જીવન છે અમારી અંદર તો હોવો જ જોઈએ મસ્ટ પણ તમારે પણ સંયમી જીવનને કેળવવું જ જોઈએ જેટલું હોય એટલું તમે ગ્રહસ્થાશ્રમમાં છો ભોગવી ન લો થોડું કષ્ટ આપો શરીરને કષ્ટ આપો સારામાં સારું ઘરમાં સોફા હોય પણ ક્યારેક એવી રીતે બેસો કે થોડું થોડું ભલે શરીરને કષ્ટ પડે ખાવાનું બધું જ પડ્યું છે પણ નક્કી કરો કે એક મહિના સુધી દિવસમાં બે જ વખત મોઢામાં મૂકવું છે ત્રીજી વખત નથી મૂકવું જોવો તો ખરા કેવું થાય છે અનુભવો તો ખરા એવો ત્યાગ કરો તો ખરા કે ચાલો દિવસની અંદર ત્રણ જ વખત જમવું છે કે બે જ વખત મોઢું બગાડવું છે ત્રીજી વખત નથી બગાડવું એવો ત્યાગ કરીએ તો ખબર પડે કે ત્યાગ કેવો હોય આ તો આમ નીકળે ને સેવનો ડબ્બો મળ્યો બે લીધું આમ નીકળ્યા મમરા મળ્યા એ લીધું ત્યાંથી આમ કેળું મળ્યું લાવો કેળું જવા દો આમ નીકળ્યા તો આ જવા દો આવે દહ ટાઈમ આમથી આમ નીકળે ને ત્યાગની ખબર શું પડે ત્યાગની વ્યાખ્યા સાંભળે તો બીક લાગે આ એક ખાવાની વાત કરી એવી રીતે કપડા એવી રીતે કઈ ફરવાનું ઘણાય ભક્તો એવા છે સારી ગાડીઓમાં ફરી શકે એવા છે તોય પણ પોતે હાવ સાદી ગાડી રાખે અને એ પૈસા ભેગા થાય એમાંથી એ મંદિરોમાં દાન કરતા હોય એવા ભક્તો છે એનો ત્યાગ છે ત્યાગ છે પોતે સાદા કપડાં ઇન્ડિયાથી લાવીને કપડાં પહેરતા હોય અહીંથી એક પણ પેન્ટ શર્ટ ન લેતા હોય અને હજારો ડોલરોનું મંદિરમાં સત્સંગને અર્થે દાન કરતા હોય કેમ અહીંથી કેમ કપડું ના લે અહીં મોંઘું થાય અને ઇન્ડિયાથી લાવીએ સસ્તું થાય એટલા પૈસા બચે ત્યાગ છે એક પ્રકારનો એ ત્યાગ છે બે બે ચલાવી ચલાવી લેતા લેતા હોય હોય ત્યાગ છે એક પ્રકારનો યુગ ચાલતો રોજ બધું પહેરીને જવાનો હા જોબો પર તમારો નિયમ હોય ને એવું કાંઈ હોય ને એની સાથે મેચ થવા કરવું પડે બધું કરવું એટલો બધો ત્યાગ પાછો ના રાખવો મહારાજે કીધું છે ત્યાગીન શોભારૂપ છે ગ્રહસને દૂષણરૂપ છે ગ્રહસને શોભારૂપ છે ત્યાગી દૂષણરૂપ છે એટલે તમારો ત્યાગ તમારા લેવલથી જોઈએ પછી ઘણા શું કરે અમારે સાધુ જેમ પત્તર લઈ લે પથ્થર હા ઘરમાં પથ્થર પછી બધું ભાઈ એ બધું તમારે નથી જરૂર તમે તમારી રીતનો ત્યાગ રાખો સાધુ સાધુની રીતનો ત્યાગ રાખે ત્યાગીને ત્યાગીની રીતમાં રહેવાનું છે તમારે તમારી રીતમાં રહેવાનું છે તમારો ત્યાગ તમારે સમજીને રાખવાનો છે પછી સાધુ જેમ પત્તર રાખે સાધુન જેમ તુમડું રાખે સાધુન જેમ ભગવા વસ્ત્ર રાખે તો પછી સાધુ જ થઈ જાઓ ને તો પછી ત્યાં શું કરવા રહ્યા છો જો તમારે સાધુન જેમ ભગવા વસ્ત્ર રાખવા છે તમારે સાધુન જેમ તુમડું પત્તર રાખવા છે તો પછી ત્યાં સંસારમાં હું કરવા રહ્યા છો એના કરતાં સાધું થઈ જાઓ આ તો બે બાજુ ઉપાધિ ઓલા ઘરવાળાને થાય કે આ શું મંડી પડ્યા છે આ કંઈ સાધુ છે તમે સાધુ છો તો આમ મંડ્યા છો એને એમ થાય એટલે બેમાંથી એક માર્ગ લેવો અને ત્યાં રહો તો ત્યાં ત્યાગ રાખો આજે જે ભક્તો બહારનું નથી ખાતા લગ્ન પ્રસંગોનું નથી ખાતા ત્યાગ છે ને એનો મોટો મોટો ત્યાગ છે આજે જે યુવાનો ઓફિસોની અંદર આવતા નાસ્તાઓ આજુબાજુમાં લોકો ખાતા હોય ને એના ખાતા હોય હવે એને બહારનું ખાવાનું ન હોય ને ઘરવાળાને આવડતું ન હોય તો એને તો ક્યારેય જીભ ઉપર જલેબી ખાવાની મળે જ નહીં હવે બાજુમાં જલેબીની સુગંધ સુગંધ થતી હોય અને આને કોઈ દી જલેબી મળતી ન હોય ના મંદિરમાં બનતી હોય ના ઘરવાળાને આવડતી હોય એ લાવે ક્યાંથી અને તોય નહીં ખાવાની એ ત્યાગ કંઈ જેવો તેવો છે બહુ મોટો ત્યાગ કહેવાય એ બસ એવો ત્યાગ પાડો બહારનું નહીં ખાવાનું ભગવાનને ધરાવ્યા વિના નહીં ખાવાનું ભગવાનને ધરાવે વિના કપડું નહીં પહેરવાનું મોત શોખમાં રૂપિયા બહુ નહીં બગાડવાના પાંચ ગરીબની પાછળ રૂપિયા ખર્ચવાના સત્સંગને અર્થે ખર્ચવાના એવો ત્યાગ તમને શોભે એ ત્યાગ તમારા માટે છે પછી અમારી જેમ તમે ઉતરો એ તમારે ત્યાગ એવાની જરૂર નહીં તમારા ચાતુર્માસમાં શક્ય હોય યુવાન હોય એક ચાતુર્માસમાં ધારનું પાડનું ચાંદ્રાયણ મોટા સાધુની આજ્ઞાથી કરીએ એ વાત આખી જુદી છે પણ તમારે પણ ત્યાગની તો જરૂર છે જ નથી જરૂર એમની છે જ મનમાં અપાર વૈરાગ્ય રાખતા કોઈ પાસેથી કોઈ પણ વસ્તુને માગીને લેતા નહીં ક્યારેય મહારાજ કોઈ પાસે કશું માગતા જ નહીં એટલે સદા સુખી સદાચારમય ધર્મમાં અને એકાંતિક ભક્તિમાં પોતે અતિ પ્રવીણ લેસ માત્ર પણ તેનો લોભ કરતા નહીં બહુ પ્રવીણ હતા સદાચારમય ધર્મમાં અને એકાંતિક ભક્તિમાં કોઈ પણ પદાર્થને માટે કોઈને ઉપદેશ કરતા નહીં વર્ની આવી અલૌકિક રીત જોઈ તેથી લોધેશ્વર ગામના લોકોએ તેમને પરમેશ્વર માને ખૂબ જ ભાવ ભાવપૂજા કરી લોધેશ્વર ગામના લોકો આવી રીત જોઈને બહુ રાજી થઈ ગયા કે આવા વર્ની અમે જોયા નથી તેઓ ઘણા તથા ફૂલોને લાવ્યા ભેટ મૂક્યા ત્યાગે જે ત્યાગે ને એની આગળ આવે અમારે સંતોમાં એવું આ જે સંતો અમારે બહુ જમતા ના હોય ને તો એને બધા સંતો કે ભાઈ જમોને 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 પણ મારી જેમ ત્રણ ટાઈમ કોઈને પણ વિના જમી લે તો કોઈ કે જમો બધા કે આવે રાખો કોક છે પાછળ એવું કેવું પડે અને ઓલાની અંદર તો એવું કેવું પડે જમો ને જમો ને પણ ઓલાન કેમ કે જમો કારણ કે જમતા નથી પણ જે જમી લે તો એને શું કહેવું પડે રાખો પાછળ છે હજુ એમ કેવું પડે નીલકંઠ વરની કશું જ જમતા નથી એટલે બહુ આવે ઢગલા બંધ આવે એટલે તમે ત્યાગ કરશો ને એટલું બહુ મળશે જો તમને હાવ સીધું તમને સમજાઈ જાય એવું દ્રષ્ટાંત દઉં હું તો મારી હું સાધુ થયો મારી પાસે ગાડી નહોતી કાંઈ કશું નહોતું હું સાધુ થઈ ગયો તો મને ગાડીઓ મળી ગઈ એક મળી કેટલી બધી મળી કેટલી બધી મળી ડ્રાઈવર પણ ગાડીનો મળ્યો હારે ફ્રી ડ્રાઈવર ગેસ ફ્રી ટોલ ફ્રી અને પાછું ગાડીમાં કદાચ પાણીની જરૂર પડી ફ્રૂટની જરૂર પડી કાંઈ જરૂર પડી તો એ પણ ફ્રી સર્વિસ કેટલી બધી ગાડીઓ ઘી તેલના ભાવ આજુબાજુ ગમે એટલા વધી ગયા શાકભાજી ગમે એટલું મોંઘું આ મોંઘું ગમે એટલું મોંઘું અમારે સાધુઓને છે ચિંતા બોલો સારામાં સારા શાક સારામાં સારા મેવા મીઠાઈ બધું ભગવાન માટે આવે છે સંતો માટે આપે છે હરિભક્તો પણ ત્યાગે એને આગે આટલો આમ તો પરિવાર હોય સાધુનાથી આવો તેદી તમે આટલો ચાર જણનો અને આમાં કેટલો મોટો પરિવાર એક તમે એવું વિચારો કે એક ગરીબ વ્યક્તિ આ મંદિરની અંદર જે કામ કરી ગયો હોય અને એની જાહેરાત થાય કે આના માટે આટલી જરૂર છે તો હરિભક્તો આટલું કરતા હોય કોઈ સંત માટે જરૂર પડે શું ના કરે શું ના કરે કેટલા બધા અમારી પાસે કોઈ બેંક બેલેન્સ નહીં અમારી પાસે પોતાનું કશું જ નહીં છતાં પણ અમે હાવ નિર્ભય કે અમારી પાસે બધું જ છે કારણ કે એની આગે આટલા બધા હરિભક્તો આટલા બધા સમુદાય છે ને રહેવા માટે ઘર કેવડું મોટું આ રહેવા માટે ઘર કેવું એ ફ્રી ઓફ ચાર્જ નોન પ્રોફિટ ટેક્સ જ નહીં લો છે બધું ફ્રી ઓફ ચાર્જ આવે આટલું બધું ભગવાન જે ત્યાગે છે એને બધું આગે આપે છતાંય કોઈ ત્યાગ કરવા તૈયાર તમે પણ ઓનલાઈન આટલી વાત સાંભળીને અમને બંધ કરી દેશો કે ભલે સ્વામી તમે ત્યાગ્યું ધન્યવાદ અમને આમ આ રવાડે ના લેતા વિચારો ત્યારે હા મેં બેઠેલા છે એ કે છે સ્વામી જે સમય ચાલો ત્યારે બસ ત્યાગે એને આગે આ દેખાય છે નજરો એ દેખાય છે સંસારની અંદર હોય એન્જિનિયર હોય ડોક્ટર હોય ચાલો વકીલ હોય જજ હોય સાહેબ સાહેબ કરતા હોય પાંચ કરતા હોય પચીસ કરતા હોય પણ કોઈ દંડવટ કરે કોઈ મોટો સાહેબ હોય આમ હાથ જોડીનું રહી જાય કરોડપતિ હાથ જોડીનું રહી જાય આપણે આપણે કોઈ સામાન્ય જોબ કરતા હોય કોઈ કરોડપતિ વ્યક્તિ નીકળ્યો તે હાથ જોડીનું રહી જાય અને તમે ત્યાગ કરો અમારા ભગતને પૂછો લો આવે એમને દંડવટ ચાલુ થઈ ગયા આજે હું બપોર ભગતને કેતો તમને દંડવટ ક્યાંથી ચાલુ થઈ ગયા તમે તો આઠ મહિના મહિના પહેલાં હતા જ ત્યાર કેમ કોઈ દંડવટ કે પગે નહોતું આજ કેમ લાગે છે ત્યાગે એને તૈયારી રાખજો જેને કરવી હોય હા ભગવાન શ્રીહરિ કોઈ પાસે માગતા નથી એટલે ઢગલા બંધ આવે છે ઢગલા બંધ આવે છે ચાહતા નથી છતાં લોકો અનેક પ્રકારની અને તમે થોડું ત્યાગ કરજો તો ક્યારેક ઘરવાળા તમને જમાડવાની અંદર એને ઈચ્છા થાય કે ના આ ત્યાગવાળા છે પણ આખો દી માંગ માગ જ કરે એની પાસે તો એ પ્રાર્થના શું કરે આ જાય તો સારું આ થોડી વાર ઘર બહાર જાય તો સારું રજાને દિવસ તો ઘણા તેવા હોય દી ઓલાને સોમથી શુક્ર એ જોબ કરી હોય અને શનિ રવિ થાય ત્યાં બેસી બેહી જાય માથે કે હવે આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ જોઈએ થોડું છોડો ને તો કોઈને બહુ ભાવ થાય બધાએ ને કંઈ છોડવું જોઈએ પોતાનું ધાર્યું થોડું છોડવું જોઈએ એ પણ બહુ મોટો ત્યાગ છે ને ધાર્યું છોડવું એ પણ ત્યાગ છે માટે ત્યાગ કરતા શીખીશું એટલા સુખી થઈશું વર્ણિત વસ્તુઓને પાછી આપી દેતા મહારાજ પાછા પાછી આપી દેતા હજુ ભગવાન તો ત્યાગ જ રાખે છે ને આપણે ભગવાનને થાળ ધરાવીએ ભગવાન પાછો આપી દેશે એવો ને એવો જ બધું ભગવાન પાછું આપે છે હજુ પણ ભગવાન ત્યાગ રાખે છે બીજાને આપી દેતા પોતાની પાસે કાંઈ રાખતા નહીં કોઈના ઉપર હેત પણ કરતા નહીં અને જળભરતનું આખ્યાન વિચાર્યા કરતા મહારાજ કોઈની ઉપર હેત નહોતા કરતા અને જળભરતનું આખ્યાન વિચાર્યા કરતા કારણ કે જે તમારી સેવા કરે ને એમાં તમારી સેવા એમાં ઘરડા અંતે પ્રકરણનું સત્તરનું વચન મહારાજ કે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે એવું તો કોઈ ચમત્કારી બીજું આખ્યાન નથી ચમત્કાર કોને કહેવાય જે ન થવાનું એ થઈ જાય એને શું કહેવાય ચમત્કાર ભરતજી મહારાજ કે ઘર છોડીને નીકળ્યા એના જીવનમાં જે ચમત્કાર થયો ને મહારાજ કે નિત્ય જળભરતનું આખ્યાન વિચાર્યા કરતા ત્યાગી માટે તો ખાસ અમારા જેવા સાધુ માટે જે સંસારનો ત્યાગ કરી નીકળ્યા છે એની માટે જળભરતનું આખ્યાન એ નિત્ય હંભારવા જેવું છે એટલે જ શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણનું ઓગણીસમું વચનામૃત તમને સાધુને નિત્ય વાંચવા કીધું છે જે દિવસ એ વચનામૃત ન વંચાય શ્રીજી મહારાજ કે કેવા ને સાંભળવા વાળો જે દી કે ને સાંભળે નહીં ઉપવાસ કરો મહારાજે વચનામૃતની અંદર ટકોર કરી મહારાજ કે જે ત્યાગી થયો અને એને એને કામના એને કામના હોય અને પોતાના દેહના સંબંધીમાં પ્રીતિ હોય એને બહુ ઈચ્છાઓ હોય ત્યાગ ઓછો હોય અને ઈચ્છાઓ હોય અને પોતાના દેહના સંબંધીમાં પ્રીતિ હોય મહારાજ કે કુલક્ષણવાળો તો અમને પશુ જેવો જણાય છે ત્યાગી થયેલો હોય તો પણ પશુ જેવો જણાય છે જેને દેહના સંબંધીમાં પ્રીતિ હોય જેને કામના હોય અને પછી મહારાજે કહ્યું કે દેહના સંબંધી છે એ સત્સંગી હોય તો પણ એને વિશે હેત ન રાખવું કેમ કારણ કે એક તો સત્સંગનું હેત અને પાછા દેહના સંબંધીનું હેત બે હેત ભેગા થાય બે હેત ઓલા બીજામાં તો ખાલી સત્સંગીનું જ હેત હોય અને ઓલામાં દેહનું હેત અને સત્સંગીનું હેત બે ભેગા થાય એટલે ત્યાગીના જીવનની અંદર ઝેર નાખ્યા વિના નારે મરી જ જાય ત્યાગી એટલે ના પાડી મહારાજે અને પછી મહારાજે જે સંતોને ટકોર કરી છે કે જે તમારી સેવા ચાકરી કરતા હોય ને હરિભગત એની અંદર સેવા ચાકરીનું સ્વાર્થે કરીને હેત રાખવું બહુ અઘરું છે હા એવું રાખવું કે ભક્ત બહુ સારા છે એને સત્સંગને અર્થે સંતને અર્થે ભગવાનને અર્થે બહુ ભાવ છે મહારાજ તમે એનું સારું કરજો પણ એ મને આવું આપે છે એ મારી માટે આવું પદાર્થ લઈ આવે છે એ મારી માટે ગાડી લઈ આવે છે આવા સ્વાર્થથી જો સાધુ કોઈ હરિભગતમાં હેત રાખે તો એને એટલું બંધન થયું કહેવાય એમ મહારાજ ગરડા અંતેના ઓગણીસમા માં છે એ મહારાજ જે વાત ઓગણીસમા માં છે એ જ વાતને મહારાજ પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને બતાવે છે કે આ લોધેશ્વરની અંદર લોકો ફળફ્રૂટ બહુ લાવ્યા અને હારું સહેજે હેત તો થઈ જ જાય ને તમે ઉપવાસી હો હું ઉપવાસી હોઉં અને મને કશું જ જમવાનું નથી મળ્યું પાંચ છ દિવસ સુધી અને હું કોઈ ગામમાં આવ્યો અને એ ગામના તમે રહેવાવાળા છો અને તમે મને જોયો અને તમે લાઈન મેવા મીઠાઈના ઢગલા કરી દો એક દી કરો બે દી કરો પંદર દી કરો ત્રીસ દી કરો મહિનો કરો છ મહિના કરો બાર મહિના કરો તમારો એક હરખો નરખો ભાવ હોય તો હૃદયમાં એવું થવું કે આ બહુ સારા મમુક્ષુ છે ભગવાન એનું સારું કરે ભગવાનનું સ્વરૂપ એને ઓળખાવું એ વિચાર આવવો એ વાત આવ નોખી છે પણ એવો વિચાર આવવો કે આને વશ કરી લો આખી જિંદગી છે ને આપણે ચિંતા જ નહીં એવો જે વિચાર આવે એ ત્યાગી માટે પોઈઝન થઈ ગયો આટલું છોડીને નીકળેલો વ્યક્તિ એક એક પદાર્થના લોભે કરીને જ્યારે કોઈ વ્યક્તિમાં બંધાય ત્યારે એ સત્સંગની અંદર પણ મોહનું સ્વરૂપ બની જાય જેને ત્યાગાશ્રમી ત્યાગીએ ઓળખવું બહુ જરૂરી છે કે હું મોહના કારણે હેત રાખું છું કે કેવળ નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે એના જીવના કલ્યાણના અર્થે હેત રાખું છું જળભરતનું આખ્યાન એમાં ત્યાગી માટે અતિ ઉપયોગી છે શ્રીજી મારા ત્યાગી થયા છે હવેનું જે આ વન વિચરણનું જીવન છે ને એ તમારા કરતાં અમને વધારે શીખવાડશે તમને જેટલું શીખવા મળશે એના કરતાં શ્રીજી મહારાજ અમને વધારે શીખવાડશે વન વિચરણ પૂરું થતા સુધી મુક્તાનંદ સ્વામીની લોજમાં મળશે રામાનંદ સ્વામીને મહારાજ ભેગા થશે ને ત્યાં સુધી મહારાજ વધુમાં વધુ અમને જ શીખવાડવાના છે કારણ કે આવેનું જે જીવન શરૂ થયું છે ને એ સંપૂર્ણ સાધુ જીવન છે ત્યાગનું જીવન છે વૈરાગ્યનું જીવન છે શ્રીજી મહારાજનું આવે જે આ આ જીવનનો જે મોડ આવેલો છે ને એ ખરેખર અમારું પોતાનું જીવન છે કારણ કે મહારાજે કહ્યું સાધુને તો વનમાં રહેવું જંગલમાં રહેવું કોપીનભર રહેવું એકાંતમાં રહેવું આ સાધુને એવો સાધુનું જીવન તો એવું હોય આ તો શ્રીજી મહારાજે દયાએ કરીને વસ્તીની વચ્ચે અમને રાખ્યા છે બાકી સાધુ પુરુષો ક્યાં હોય સાધુ પુરુષો પહેલાના રાજાઓ ખોળવા જતા હિમાલયમાં મળતા એ કઈ અમેરિકા જેવા આવા મોટા દેશમાં ના મળી જાય સાધુ પુરુષો કઈ શહેરોમાં ના મળે પણ શ્રીજી મહારાજે એવી રીત આપી કે જો સાધુઓ જંગલોમાં જ જશે તો વસ્તીનું કલ્યાણ કેમ થશે એટલે શ્રીજી મહારાજે ત્યાગ અને વૈરાગ્ય યુક્ત સંતો આ પૃથ્વી પર વસ્તીની વચ્ચે રાખ્યા એ પણ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે આ ઘણા અજ્ઞાની લોકો મોટા મોટા પુરુષોને કોઈ સારી એક ગાડીમાં બેસતા જોવે ક્યારેક ઊંચી ગાદી ઉપર બેઠેલા જોવે અને એને એવું થતું હોય એને એવો અવગુણને અભાવ આવતો હોય કે આ સાધુઓ જુઓ તો ખરા આટલી મોંઘી ગાડીમાં ફરે છે આટલી ઊંચી ગાદીઓ આટલા ખોટા ખર્ચા કરે છે આવા બધાએ અભાવને અવગુણ લેવાવાળા અજ્ઞાની જેને કહેવાય અજ્ઞાની અને ઘણા કહેવા પણ હોય જેની આસુરી વૃત્તિ હોય પણ ખરેખર એવા મોટા પુરુષો એનું વિચરણ આજે ગુરુજીનું વિચરણ તમે જોવો તો ખરા એક દિવસની અંદર આમથી આમ જતા હોય તો એને ગાડી સારી જોઈએ તો જ એટલું સ્પીડમાં જઈ શકે નહીં તો કેવી રીતે જઈ શકે કેવી રીતે જઈ શકે એ વ્યાસપીઠ હોય કદાચ મોટા સ્ટેજના શણગારો ઉપર બેસીને આજના યુગ પ્રમાણે કથાઓ કરતા હોય લાગે કોઈને કહો હોવા તો કેવા ભપકા વચ્ચે આ બધું કરવાનું પણ જેને બાર બાર મહિના ચૌદ ચૌદ મહિના ધારણા પારના કરતા હોય એ દેખાય એનો ત્યાગ વૈરાગ દેખાય વ્યાસપીઠે ત્રણ કલાક કથા કરી કથા કરતા પહેલાં પધરામણ્યો કથા કરીને તરત પધરામણ્યો હાંજની કથામાં ફરીથી ત્રણ કલાક કથા ફરીથી પધરામણ્યો હરિભગતને ઘેર એક નાના ગામડાની અંદર એક નાના નેસડામાં નહીં મોટા બંગલાઓમાં નેસડામાં એ દેખાય ડિવાઈન મિશન અત્યારે ગુરુજી કૃપાવર્ષા મહોત્સવ બાપાશ્રીનો થઈ રહ્યો ત્યાં કથા કરી રહ્યા છે લાઈવ કથા આવે છે રોજ એ ગુરુજી જ્યારે ડિવાઇન મિશન અમદાવાદની અંદર કથા કરવા ગયેલા ગુરુજી દાઝ્યા હતા પગે દાઝેલા હતા અને આખો પગ આખો પગ અહીં આગળ ફત ગયેલો અને ગુરુજી વ્યાસપીઠ ઉપર એક પગ આમ હરખો રહે નહીં પલાઠી ના વડે આમ લાંબો રાખી અને એવા પગે ગુરુજીએ પાંચ સાત દિવસ સુધી કથા કરી જ્યારે ડોક્ટર પાસે ગયા ત્યારે ડોક્ટર વિચારમાં પડી ગયા કે આટલી પીડા વચ્ચે કથા થાય જ કેમ ઓપરેશન કરવું પડ્યું એનું એટલી પીડા વચ્ચે સાત દિવસ સુધી કથા કરી એ ત્યાગ અને વૈરાગ્ય કેમ દેખાય કેવી રીતે દેખાય ભગવાનના મહાપુરુષો કે ભગવાનના સંત એને ઓળખવા બહુ મોટું કામ છે ઘણા મહાપુરુષો આ સત્સંગમાં એવા હશે એક જ છે એવું મારું કેવું નથી ઘણા હશે પણ આપણે જેને ઓળખી શક્યા છે જ્યાં સુધી આપણી નજર પહોંચી શકી છે જેને આપણે અનુભવ્યા છે એની વાત આપણે કરી શકીએ પરંતુ સમજવાની એ જરૂર છે કે ભગવાનના એવા સંતોને ભગવાનના એવા ઘણા ભક્તો છે કે જેઓ જીવનમાં ત્યાગ રાખતા હોય એને ઓળખવા જોઈએ ઓળખવા જોઈએ જળ ભરતનું આખ્યાન શ્રીજી મહારાજ વિચારતા કેમ વિચારતા કારણ એટલા માટે વિચારતા કે ભરતજી શ્રીમદ ભાગવતની અંદર પંચમ અંદર અધ્યાય માંડીને અધ્યાય પંદર સુધી ભરત આખ્યાન છે ઋષભદેવ ભગવાન પૃથ્વી પરથી વિદાય થયા ભરતજીને રાજ્ય સોંપ્યું ભરતજી આખું ભારત પેલા અજનાબ વર્ષ એવું આપણા ભારતનું નામ હતું ભારત વર્ષ આખું એક જ રાજ્ય હતું અજનાબ વર્ષ કહેવાતું ભરત જ્યારથી બેઠા ગાદી ઉપર ત્યાંથી ભરત ભારત ભરત વર્ષ થયું તો એ ભરતજી ગાદી ઉપર બેઠા એક પોતાની પત્ની હતી એને પાંચ દીકરાઓ થયા એક કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું એક કરોડ વર્ષ યજ્ઞની અંદર આહુતિ આપે આહુતિ બાદ જ્યારે છેલ્લે યજ્ઞનું ફળ એ ફળ પણ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેતા આવા ભક્તિભાવવાળા હતા અને એ ભરતજીને પછી વૈરાગ્ય થયો ભગવાનની ઈચ્છાથી કારણ કે એમને આંખ બંધ કરીને ધ્યાનમાં બેસે તો આંસુડા આંખમાંથી પડે શ્રીમદ ભાગવતમાં વર્ણન છે આ બધું આંખમાંથી આંસુડાઓ પડે ભગવાનમાં એવા તન્મય બની જાય મસ્ત બની જાય આખરે સંસાર અસાર લાગ્યો ત્યાગ કરીને પુલહાશ્રમ નેપાળની અંદર પુલહાશ્રમ મુક્તિનાથ ભગવાન કહેવાય જ્યાં ગંડકી નદી ચક્રાકારે વહે છે ત્યાં આગળ એકાંત સ્થાનમાં જઈને તપ કરવા લાગ્યા ભરતજી એટલું તપ કર્યું એટલું તપ કર્યું એટલું તપ કર્યું મહારાજ આ આખ્યાનને નિત્ય હંભારતા એ આખ્યાનને આપણે સાંભળ્યું હોય તો નિત્ય વિચારીએ ને નિત્ય હંભારવા જેવું છે મારે ને તમારે બેયને ભરતજી એ ગંડકીના કાંઠે એકાંતની અંદર ધ્યાન કરે ભજન કરે એવા મસ્ત બની ગયા મોટા મોટા વાડ થઈ ગયા છે ભ્રમ સાથે એકતા થઈ ગઈ છે અને ભરતજી ત્રણ વખત સંધ્યાવંદન કરે આખો દિવસ એમનું શરીર પલડેલું જ રહે સૂર્યના કિરણો પડે એમાં વાળ એમના ચમકે તે તપથી તેજથી એક કરોડ વરસ રાજ્ય ભોગવેલું રાજા એ ફળફરૂટ ઉપર પુલ્હાશ્રમની અંદર એકાંતમાં તપ કરે ભગવાન રાજી થાય એક દિવસ ગંદકીના કાંઠા ઉપર બેઠા છે ત્રણ પહર વીતી ગયા છે અને એક હરણી આવી સગર્ભા હતી એ હરણી જ્યારે નદી આમ ઓળંગવા માટે જાય ત્યાં સિંહે ત્રાડ નાખી હરણી ગભરાઈ ગઈ એનું એક બચ્ચું એ સ્રવી પડ્યું એ બચ્ચું પાણીમાં તનાતું જ્યાં ભરતજી બેઠા છે ત્યાંથી આમ તનાતું ભરતજીએ આખું દૃશ્ય જોયું એટલે બચ્ચું તરત ભરતજીએ બહાર કાઢી લીધું ભરતે બહાર કાઢી અને પછી વિચાર્યું કે આ બચ્ચાનું પાલન પોષણ કરવા જ ભગવાને એને મારી પાસે મોકલ્યું છે મેં ભલે આટલા મોટા રાજ્યનો ત્યાગ કર્યો મારા દીકરાઓ એને પાંચ દીકરા હતા એનો પણ ત્યાગ કર્યો પરંતુ આ બચ્ચાને સાચવવું એ મારી પરમ ફરજ છે અત્યારે એનો પિતા કોણ એની માતા કોણ એમ કરીને એવા વિચારો ખોટા નથી દયાનો સ્વભાવ ભગવાનના ભક્તનો હોવો જ જોઈએ હોવો જ જોઈએ પરંતુ મારો કયો માર્ગ છે એની પણ ખબર હોવી જ જોઈએ દયા કરવા જતા આપણે આત્યંતિક કલ્યાણ બગાડીને દયા નથી કરવાની દયાળુ સ્વભાવ જરૂરી છે પણ એવો દયાળુ સ્વભાવ જરૂરી નથી કે આપણને આપણું લક્ષ ચૂકાવી દે શ્રીજી મહારાજે એટલા માટે દયાનો પણ અંત્યના ત્રીજા વચનામૃતની અંદર વિરોધ ઉઠાવેલો છે દયા અતિ સ્નેહ અતિ સર્વત્ર વર્જયત દયા ચોક્કસ જોઈએ પણ એવી દયા નહીં કે આપણું કલ્યાણ બગડે એવી દયા નહીં એવી નહીં આગળ આવશે એવા પ્રસંગ આવશે આ તરંગમાં કે ઘણી વખત દયાને પણ ધર્મમાં રહીને દયા થાય કોઈ સ્ત્રી ભક્ત છે એને કાંઈ મૂંઝવન થઈ ગઈ મૂઝવંત થઈ ગઈ અને એ કોઈને કહી શકે એમ નથી હવે એને મૂઝવન થઈને એ એવું કે હું ફોન ઉપર સ્વામીને કહું અથવા સ્વામીને મારે પ્રત્યક્ષ મળીને કહેવું પડે અથવા ફોન ઉપર કહેવું પડે તો ના એ શક્ય નથી એવી દયા ન થઈ શકે એ દયા કરવા જતાં ધર્મ લોપાય છે અને ધર્મનો છેદ ઉડે એટલે તમારા જીવનનો છેદ ઉડે ધર્મ એ જ તમારું જીવન છે ધર્મ છે એ જ આપણા જીવનને પકડી રાખે છે ધર્મ છે એ આધાર છે આધાર છે જો ધર્મ ગયો તો તમે જે દયા કરવા જઈ રહ્યા છો એ દયા આખરે તમારા જીવન ભીન કરી નાખશે એટલે દયાની અંદર એટલો વિવેક તો રહેવો જ જોઈએ કે મારો માર્ગ કયો છે અને મારું ધર્મ કયો છે ભરતજીને થયું છે દયા ચોક્કસ કરી પણ એ દયાની સાથે પોતાનું લક્ષ જે હતું પોતે જે ત્યાગ કરેલો હતો એ વિચાર ભૂલાઈ ગયો અને એ બચ્ચાને મોટું કરવાની અંદર એને પછી શું કરે ત્રણ વખત સંધ્યાવંદન કરે એને પહેલાં તો થોડું થોડું ઘાસ કૂણું કૂણું લાવીને આપે અને ઓલું જમે રમે કૂદે અને કૂદે અને પછી ક્યારેક ક્યારેક તો ભરતજીની પૂજા માટેનો પૂજા પોઈને એને બગાડે એને કંઈ થોડું ભાન હતું એ કંઈ થોડું ભ્રમસ્થિતિને પામેલું હતું તે ભરતજીનો પૂજા અભડાવી અભળાવી નાખે તો ભરતજી પાછા નવો પૂજાપો લઈ આવે આમ કરીને ટપલી મારીને બેહાડી દે પાછા રાજી થાય ભરતજી પછી તો ભરતજી શું કરે આમ આમ ખાલી ખાલી ધ્યાન કરવાનો ઢોંગ કરે અને જોવે કે એ શું કરે છે એની વૃત્તિ આવે ક્યાં બદલાતી ગઈ ઓલા બચ્ચામાં આંખ બંધ કરીને જોવે એ શું કરે છે એટલે ઓલું આમ જોયા કરે ભરતજીની હામો શાંત થઈને બેસી જાય પછી ભરતજી આંખ ખોલે નહીં આમ ધીરે રહીને જોવે ખરા આ શું કરે છે એટલે ઓલું આવી અને એના આમ ઝીણા ઝીણા ન હોય ને એનાથી આમ ખંજવાડે ભરતજીને પછી ભરતજી આમ ખોલે આંખ અને એને ખોડામ લઈ લે મારો દીકરો મારો બેટો આહ આપણી પાસે આવા નાના નાના છે જ ધ્યાન ના રાખીએ આપણી પાસે છે જ દાદા પૂજા કરવા બેઠા હોય છોકરાને કાંઈ ખબર ના હોય આ ઠાકોરજી છે શું છે હા તે પૂજામાંથી ભગવાનની મૂર્તિ લઈને ભાગી જાય ભાઈ ગમે ને નાખે તો એ દાદા રાજી થાય અમારો મૂનનો તો એવો ભગત હું પૂજા કરવા બેઉ એટલે દોડીને મારે પાસે આવી જવાનું અને સીધા જ ભગવાન જ પકડે પણ એને પૂછો ખરા એને ખબર છે આ ભગવાન છે એક જાતનો મોહ છે એક જાતનો મોહ છે આપણા મોહને આપણે જાણી રાખવો જોઈએ બાકી આ ભરતજીને જેવું થયું એવું જ થયું ભરતજીને એમ જ લાગતું કે આને કેટલું બધું હેત છે મારી સાથે પછી તો એની માટે કોણું કોણું ઘાસ ગોતે અને આખો દી પછી તો ધ્યાન ભગવાનનું મટી ગયું એનું ધ્યાન શું કરે છે કેમ કૂદે છે કેમ શું કરે આમ જ બસ જોયા કરે પછી તો મોટું થયું એટલે આ તો પછી ફરવા જાય ને આવે એને કેટલા દી આની અરે એટેચમેન્ટ રહે ફરવા જાય પછી આવે નહીં ને તો હાજે ભરતજી પાછા એને ખોળવા જાય હજુ ના આવ્યું હજુ ના આવ્યું હજુ ના આવ્યું અને શ્રીમદ ભાગવતમાં જે લખ્યું છે ભરતજી જે સ્તુતિ કરે ભરતજી એમ બિચારે એકલા બેઠા બેઠા એક પ્રેમી જેમ પેલા પ્રેમિકાના વિચાર કરે એમ ભરતજી બેઠા બેઠા વિચાર કરે કલ્પનાઓ કરે કે તું મારી પાસે આવી જ જઈશ ને મારી ભૂલો થઈ હોય એને માફ કરીને પણ તું આવી જ જઈશ મને એવું લાગે જ છે તને મરે મારા વિના નહીં ચાલે આવું બધું બેઠા બેઠા અંદર જાગતા સ્વપ્ન જોવે જાગતા સ્વપ્ન બ્રહ્મ સ્થિતિને પામેલો પુરુષ કરોડો કરોડો ગાઉનું રાજ્ય છોડેલો પુરુષ એક હરણીના બચ્ચાનું ધ્યાન કરવા લાગ્યો આ ચમત્કાર ના કહેવાય ચમત્કાર ના કહેવાય ઓહો જેમ સત્પુરુષ બધા ગુનાને માફ કરે એમ તું મારા ગુનાને માફ કરીને પણ જલ્દી મારી પાસે આવી જાય હું નહીં રહી શકું હમણાં આવશે હમણાં આવીને મને ખંજવાડશે હમણાં આવીને મારા ગળે બાજી જશે ક્યારેક પીઠ ઉપર હું આમના આવશે એટલે મારા માથા પર મૂકી દઈશ આવા બધા વિચારો આ આ હા હા ભગવાન ની મૂર્તિને માથે મુકવાના સંકલ્પ જેને અર્ધ આંખ ખુલ્લી હોય ને પુરુષોત્તમ નારાયણની ની મૂર્તિ દેખાતી એવો પુરુષ જોતો થઈ ગયો જો આવી દશા ગંડકીના કાંઠે થતી હોય તો આપણે તો હાવ કેવા કાંઠે બેઠા છે વિચારો જ ખરા આપણે તો કેટલા મૃગલાના બચ્ચા ઓલા ને તો એક આ આપણે તો આખી આખા કિનારા પર મૃગલા જ મૃગલા છે જ્યાં જુઓ ને આ હવે એમાં જો ધ્યાન ના રાખીએ તો કેટલા બચ્ચા બાજી જાય આપણને અને ભરતજીને અંતકાળ જ્યારે આવ્યો ત્યારે હામે જ ઓલું બેઠેલું હતું કાળ કંઈ થોડો વાટ જોવે કે મૃગલું મોટું થાય ને ભરતજીને પછી ભગવાનમાં વૃત્તિ જોડાઈને પછી લઉં કાળ આવી ગયો ભરતજીનો દેહ છૂટ્યો સામાન્ય જીવાત્માની જેવી દશા થાય અંત કાળે ઓલું મૃગલું હામે બેઠું એ એ ઉદાસ થઈ ગયું છે ને ખબર છે કે આનો અંતકાળ છે એની ઉદાસીનતા ભરતજીએ જોઈ ભરતજીને થયું કે મારે આને હવે છોડવાનું અને છોડતાની સાથે જ વૃત્તિ એ મય થતાં શ્રીમદ્ ભાગવત કે છે હરણનો જન્મ આવ્યો હરનાનો જન્મ આવ્યો કાલંજર પર્વત ઉપર અને ત્યાં એને હરનાનો જન્મ આવ્યો જ્ઞાન તો રહ્યું કારણ કે સાધના બહુ જોરદાર હતી જ્ઞાન રહ્યું ત્યાંથી પાછા ગંડકીના કિનારે ફરી આવ્યા હરનાના જન્મમાં પોતાની પોતાના સંબંધીઓ સાથેનું બધું એટેચમેન્ટ તોડી નાખ્યું કારણ કે યાદ હતું હારો મરી ગયો ક્યાં કેવું ધ્યાન ને ભજન કરતો તો આ ક્યાં રવાડે ચાર પગને પૂછડું આવી ગયું થોડું વિચારવું હા આપણે બેઠા આપણું તો મહારાજ નહીં કરે કારણ કે મહારાજ આપણી રક્ષામાં સતત છે પણ થોડીક કલ્પના કરો કે આપણે આવી વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ હારો આવતો જન્મ ચાર પગનો કંઈક કારણસર ભગવાન આપે ને આપણને જ્ઞાન રાખે કેવી શરમ આવે કેવી શરમ આવે હારો વાતો કરતા શું કર્યું કેવી શરમ આવે કેવી દશા થાય માટે સાવધાન થવું માટે ભરતજીનું આખ્યાન વિચારવું માટે વિચારવું અને પછી ભરતજી ત્યાંથી પાછા ગંદકીના કાંઠે ત્યાં પાછા પુલા આશ્રમના બધા આશ્રમોમાં ફરે અને ક્યાંય ખાઈ નહીં અને ગંદકીના શરીર પોતાના પ્રારંભની વાટ જોઈએ ક્યારે આ શરીર પડે ગંડકીની અંદર અડધું શરીર ડૂબેલું રાખ્યું અને દેહનો ત્યાં ત્યાગ કર્યો અને દેહનો ત્યાગ કરીને ફરીથી પાછો ત્રીજો જન્મ જળભરતનો આવ્યો ત્યારે બ્રાહ્મણને ત્યાં બે પત્ની હતી ને એની બીજી પત્ની થકી જન્મ થયો પહેલી પત્નીને નવ છોકરા હતા બીજી પત્નીને એક દીકરો ને દીકરી એનો દીકરો એ જ આ ભરત ત્યાં પણ સંબંધીઓ સાથેનું એટેચમેન્ટ તોડીને રહ્યા કારણ કે બંધાવું નહોતું પાગલની જેમ રી આ પિતાને બહુ બનાવવાની ઈચ્છા પિતાય ધામમાં ગયા પછી કોઈ ભાઈઓ એને હાચવ્યા નહીં અને આખરે એને માતાજીને બલી ચડાવવા માટે પેલા લઈ જાય છે ત્યારે માતાજી પ્રગટ થઈને બીજાને મારીને એને છોડાવે છે પછી રહુગન રાજાની પાલખી ઉપાડવા જાય છે અને રહુગન રાજા કે આ કોણ જળ જેવો માણસ છે નીચે કીડી મકોડા મરેને એટલે આમ કૂદી કૂદીને લે ને એટલે પાલખી આમ હરખો કે મૂરખ કોણ છે આ મૂર્ખો ત્યારે ભરતજીએ પાલકી એઠી મૂકીને કે રાજા મૂરખ કોણ ને ડાયો કોણ ત્યાં એને બ્રહ્મ જ્ઞાનનો જે ઉપદેશ આપે છે શ્રીમદ ભાગવતનો ગજબનો ઉપદેશ આપે છે ગજબનો ઉપદેશ આપે છે અને પછી રહુગણ રાજાને ખબર પડી ગઈ આ મોટા સત્પુરુષ છે ઓળખે છે વાતો કરે છે ભરતજીની મુક્તિ થાય છે એ આખ્યાન જળ ભરતનું મહારાજ વિચાર્યા કરતા આવી રીતે મહારાજ લોધેશ્વરની અંદર બેઠા છે અને ત્યાં આગળ આ બધાય ભક્તો ભાવુક ભક્તો બધું લઈને આવે છે મહારાજ એનો ત્યાગ રાખે છે પોતે ગ્રહણ કરતા નથી મહારાજ ત્યાં જળ ભરતનું આખ્યાન વિચારે છે આપણે પણ જળ ભરતનું આખ્યાન થોડું વિચારીએ આવતીકાલે મહારાજનું આગળ ચરિત્ર આપણે લઈશું શ્રી ગણેશ્યા મહારાજની જે શ્રીપ